દરિયામાં ધુબકો મારો. સાચી ભગવાનની જો શોધ બતાવે ને, બતાવનારો ભલે સાચો હોય કે ખોટો હોય, પણ તમને મને જો ભક્ત પ્રત્યે વિશ્વાસ હોય, ભગવાન માટે કોઈ પણ જગ્યાએ કે તમને મને સાચો જ શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો ભગવાન જરૂર જરૂર એ ભક્તની વારે આવે. પછી તો જ્યાં ગુગળી બ્રાહ્મણે બતાવ્યું અને ત્યાં જ તે અજમલ રાજા દરિયામાં ધુબકો મારે છે. જેવો જ ધુબકો માર્યો એવો જ અચંબો વૈકુંઠમાં બેઠેલા ભગવાન શ્રી હરિ નારાયણને થયો. લક્ષ્મી માતા ભગવાનના પગ ચંપી કરી રહ્યા છે અને ભગવાન બે બાકડા થઈ અને ઉભા થઈ ગયા. અને ત્યારે લક્ષ્મી માતા પૂછે કે હે મારા નાથ, આમ એકદમ બે બાકડા કેમ ઉભા થઈ ગયા? હાથમાં ચક્ર ગદા પદ્મ ધારણ કર્યું છે, ક્યાં જવાનું ફરિયાદ? ભગવાન બહુ સરસ જવાબ આપે છે, એક મારો ભક્ત છે જેણે દ્વારકાના ગુગળી બ્રાહ્મણોએ ખોટો રસ્તો ચીંધ્યો છે, એ મને મળવા દરિયામાં પોતે ધુબકો માર્યો છે અને મને મળવા આવે છે. એ ભક્તને ખબર નથી કે હું તો પાતાળમાં નથી, હું તો વૈકુંઠમાં છું. ભોળા ભાવે મને મળવા આવે છે. દેવી મારે ગાવું પડશે અને કહેવાય છે ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલું છે અને ભગવાન પોતે